વિરામ બાદ આગળ વાત કરી વિસનગરની. વિસનગરમાં ગાયત્રી મંદિરના રોડ પર માલિકીના પ્લોટ પર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર સાહિબની અમરગઢ સોસાયટીના નાકે આવેલ માલિકીના પ્લોટમાં દબાણ કરાયાની રાવ સાથે અરજદારો સ્વખર્ચે દબાણ હટાવવા અરજદારે આત્મવિલોપનને ચીમકી ઉચ્ચાર્યા બાદ રવિવારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં રવિવારે પ્લોટમાં જેસીબી મશીન દ્વારા સાફ સફાઈ કરી હતી, જ્યારે સોમવારે ડીએલઆરની ટીમ દ્વારા માપણી કર્યા બાદ આગળની કામગીરી કરાશે તેમ જાણવા મળ્યું છે. શહેરની ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા મણિભાઈ જોઈતારામ પટેલનો અમરગઢ સોસાયટીના નાકે સિટી સર્વે નંબર 698માં 1માં માલિકીનો પ્લોટ આવેલ છે, જે પ્લોટમાં રબારી સાહરભાઈ મહાદેવભાઈ અને કમલેશભાઈ મહાદેવભાઈ 54 મીટરનું ગેરકાયદેસર દબાણ રજૂઆત કરી માપણી સીટમાં ટ્રેસ આઉટ થયેલ હોવાનું જણાવ્યું હતું, જેમાં મણિભાઈએ અગાઉ પોલીસ પાસે સ્વખર્ચે દબાણ હટાવવા પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. 5-5 વખત બંદોબસ્તની માગણી કર્યા બાદ પણ પોલીસ દ્વારા બંદોબસ્ત ન ફાળવાતા મણિભાઈ પટેલે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેથી રવિવારના રોજ જિલ્લા તેમજ સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે પ્લોટમાં કામગીરી હાથ ધરી હતી, જેમાં જેસીબી મશીનથી સાફ સફાઈ હાથ ધરાઈ હતી, જ્યારે સોમવારના રોજ ડીએલઆરની ટીમ દ્વારા માપણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. અતુલ પટેલ, ZS TV, મહેસાણા. મારું નામ મણિભાઈ જોઈતારામ પટેલ, ઉંમર વર્ષ 85. આ પ્લોટ મારી માલિકીનો છે, એમાં કન્સ્ટ્રક્શન કરવા માટે બધી જ એજન્સી પાસેથી પરમિશન મળેલી હોવા છતાંય સામેવાળાઓએ મારા પ્લોટની અંદર કેટલાક મીટર દબાણ કરેલું છે એ પણ એમને હટાવવા માટે કોન્ફરન્સ કરીને પણ તૈયાર ના થયા. અને પહેલાં એક વખતે અમે પોલીસ રક્ષણ સાથે ખૂંટ લગાવે ખૂંટ પણ નાબૂદ કર્યા અને અમને ધમકીઓ આપી. એ પછી ઘણા સમય પછી ફરીથી અમે આ પ્રકારની પૂરી કાર્યવાહી શરૂ કરી. અમને કોઈ પણ જગ્યાએથી બાંધકામ ન કરવું એવો સ્ટે મળેલો નહીં હોવા છતાંય અમે જ્યારે અમારા સ્વખર્ચે પોલીસ રક્ષણ માગી અને બાંધકામ કરવાની પરમિશન માગી હતી એ પ્રમાણે કરવાની પરમિશન માગી છતાંય અમને પહેલાં તો દાદ આપી નહીં, પણ મેં જ્યારે એમ કહ્યું કે હું આત્મવિલોપન 21 તારીખે કરવાનો છું તો પછી ઉપર છેક નરેન્દ્રભાઈ મોદી સુધી આ લેખિતમાં રજૂઆત કર્યા પછી અમને અમારા ખર્ચે પરમિશન આપવામાં આવી અને પરમિશન આપી અને પોલીસ આવી હોવા છતાંય અમારા પ્લોટની અંદર કાર્યવાહી કરવા દેતા નથી અને સામેવાળા કોઈ પણ જાતની કામ કરવા દેતા નથી. આજે શું સાફ સફાઈ થશે કે માપણી થશે? અમારે તો બધું જ કરવું છે. પોલીસ જ્યાં સુધી અમને પરમિશન જે પ્રકારની, કારણ કે અમારો પ્લોટ છે, અમારે કામ કરવાનું છે, અમને કોઈ સ્ટે મળેલો નથી તો અમારે અમને કોણ રોકનાર રોકવું જોઈએ? અને અમે અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું છે? અધિકારી દ્વારા તો કહેલું છે કે અમે તમને પોલીસ રક્ષણ પૂરું પાડીશું. હવે અમારા પ્લોટની અંદર કામ નહીં કરવું એવો સ્ટે કોઈ એજન્સીએ નહીં આપ્યો હોવા છતાં અને અમારા સ્વખર્ચે પોલીસે રક્ષણ આપેલું હોવા છતાંય કામ આગળ વધવા દેતા નથી